સૌરાષ્ટ્રના અગ્રણ વિસ્તારના દરિયાઈ સીમામાં સ્થાનિક માછીમારો અને મહારાષ્ટ્રના માછીમારો વચ્ચે માછીમારી કરવાના મુદ્દે થયેલી હિંસક અથડામણમાં માંગોળના એક માછીમારને ગંભીર ઇજા પહોંચતા તેને દરિયામાંથી બીજી બોટ દ્વારા લાવી ઇમરજન્સી સેવા 108 દ્વારા સારવાર માટે સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેમજ મહારાષ્ટ્રની બોટોના ખલાસીઓ વચ્ચે તકરાર થઈ હતી. માંગોળના મધદરિયામાં મહારાષ્ટ્રની એકી સાથે 50-60 બોટો દરિયામાં ફિશિંગ કરતી હતી. તે સમયે ગુજરાતની બોટોમાં માછીમારી કરવા નીકળેલા માછીમારો સાથે હદ બાબતે થયેલી તકરારમાં હિંસક હુમલામાં પરિણમી હતી, જેમાં સામસામે થયેલા હુમલામાં ગુજરાતની બોટના ખલાસીને ગંભીર ઇજા પહોંચી હતી. આ હુમલા અંગે ગુજરાતના ખલાસીઓ દ્વારા તાત્કાલિક વાયરલેસ તથા મોબાઇલના માધ્યમથી માંગરોળ બંદરના આગેવાનોને જાણ કરતા માછીમાર સંઘના પ્રમુખ સહિત લોકો બીજી બોટ દ્વારા દરિયામાં જઈ ઘાયલ ખલાસીઓને માંગરોળ દરિયા કિનારે લાવી સારવાર માટે સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં આજ હોસ્પિટલ ખાતે માછીમાર સમાજના આગેવાનો સહિતના લોક ટોળાઓ ભેગા થઈ ગયા હતા. ચારક વાગ્યાની આજુબાજુ દરિયામાંથી જાણ થઈ કે અમારી બોટોની ઉપર હુમલો કરવામાં આવ્યો છે અને હુમલો કરતા માણસોને ઉપર પણ હુમલો કરેલો છે અને માણસો ઘાયલ અવસ્થામાં એમ્બ્યુલન્સ દ્વારા દરિયા માર્ગેથી અમે એમ્બ્યુલન્સ દ્વારા અત્યારે હોસ્પિટલમાં સારવાર માટે લઈ આવ્યા છે, જેની હાલત બહુ ગંભીર છે. અને જે બોટમાં જે બનાવ બનેલો છે તે બોટો મહારાષ્ટ્રની હોય, એક સંપ કરીને 50-60 જેટલી બોટો ગુજરાતમાં આવી અને ગુજરાતના માછીમારોને એટેક કરે છે અને એની ઉપર હુમલા કરે છે. આ હુમલાઓ છેલ્લા 3-1 વર્ષથી થાય છે. નાના માછીમારો આના કારણે રોજીરોટીમાંથી બહાર નીકળી ગયેલ છે. જે રોજીરોટીનો પ્રશ્ન હોય એ રીતે આર્થિક પણ બેહાલ થઈ ગયેલા છે. અને એવી જ રીતે એક બીજી અમારી માંગરોળની બોટની ઉપર મહારાષ્ટ્રની બોટે ડૂબાડી દેવાની કોશિશ કરેલ છે. જે ડૂબાડી દેવાની કોશિશ કરતા એ બોટને પણ માંડમાંડ બચાવી લીધેલ છે. અને આ જે બનાવ બનેલ છે એ બનાવ માંગરોળના દરિયામાં બનેલ છે. અને આવી રીતે વારંવાર જે થાય એના માટે ગવર્મેન્ટ અને સરકારી ખાતાઓ ગંભીર રીતે નોંધ લે અને યોગ્ય કાર્યવાહી કરે એવી અમારા કારવા સમાજના પ્રમુખ અને અમારા સમાજની લાગણી અને માંગણી છે. એની નોંધ લેવામાં આવે.